शहर के एसएसजी अस्पताल में बच्चों की अदला बदली का एक केस सामने आया था। दरअसल बच्ची के माँ बाप की ओर से डीएनए टेस्ट की मांग की गई थी, जिसके बाद अस्पताल प्रशासन ने डीएनए टेस्ट करवाया और बच्ची और उसके माँ बाप का डीएनए टेस्ट मैच भी हुआ। ऐसे में इस मामले में एसएसजी अस्पताल के प्रशासन की ओर से कोई भी लापरवाही नहीं हुई होने की बात सामने आई, जिस पर एसएसजी अस्पताल के सुपरिटेंडेंट डॉक्टर रंजन अय्यर ने ज्यादा जानकारी दी। 30 अक्टूबर ना रोज शकुंतला बेन मल्ला नामना एक स्त्री है, रुक्मणी चैनानी हमारा प्रसूति गृह में एक पुत्री ने जन्म आप्यो। कोक रीते हमने गैर समझ उभी थई थी कि हमने पुत्री ने नहीं पण पुत्र ने जन्म आप्यो। त्यारबाद पुलिस फरियाद थई थी, खूब उहापो थयो हतो। अमे संस्थाकीय तपास कमिटी निमीने एवं मुकरर करेलू के ए रात्रे फक्त त्रण पुत्रीओनो जन्म थयेल छे, कोई पुत्र जन्म ज नथी थयेल। अने त्यारबाद पुलिस फरियादना आधारे ज्यारे माता पिताना अने बाळकना सैम्पल लेवामां आव्या त्यारे आजे फोरेन्सिक साइंस लेबोरेटरीमांथी रिपोर्ट आव्यो छे अने ए फलित थाय छे, साबित थाय छे के शकुंतला बेने जे बाळकने जन्म आपेलो ए एमनुं पुत्री रत्न ज हतुं अने त्रणेयना माता पिता अने ए पुत्रीना डीएनए सैम्पल मैच थाय छे એવો ઓફિશિયલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાંથી રિપોર્ટ આવી ગયો છે। મારી બધાને નમ્ર વિનંતી છે કે આ પ્રકારની ગેરસમજને કારણે મધ્ય ગુજરાતમાં આવતા આટલા બધા દર્દીઓ જે ખૂબ જ વિશ્વાસ અને શ્રદ્ધા સાથે અમારી પાસે આવે છે, એ લોકોનો વિશ્વાસ બરકરાર રહે એટલે આ પ્રકારની ખોટી અફવાઓને પ્રોત્સાહન ના આપવું જોઈએ। અને અત્રે સરકારી હોસ્પિટલમાં અમે હર હંમેશ લોકોની સુખાકારી અને આરોગ્ય માટે જ કામ કરતા હોઈએ છીએ। અહીંયા પુત્ર કે પુત્રી બદલાવવાનું કોઈ આશય હોઈ ના શકે અને એવી કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સરકારી હોસ્પિટલનો કોઈ પણ માણસ ઇન્વોલ્વ ના હોઈ શકે। હવે જ્યારે માતા પિતા અને એ નવજાત શિશુના ડીએનએનો સેમ્પલ મેચ થાય છે એવો રિપોર્ટ આવી ગયો છે, પોલીસને પણ આ રિપોર્ટ અંગે જાણ છે, એટલે મને લાગે છે કે આ પોલીસ ફરિયાદ હવે ખારીજ કરવામાં આવશે। અને હું મધ્ય ગુજરાતની જનતાને ફરી એક વખત કહેવા માગું છું કે સયાજી હોસ્પિટલમાં દરેક વિભાગમાં ખૂબ જ ખંતથી સંવેદનશીલતાથી લોકો માટે સારવાર અને લોકોની સુખાકારી માટે અમે હર હંમેશ કાર્યરત છીએ। કોઈ વખત આ પ્રકારનો અવિશ્વાસ કે આવી ગેરસમજ પેદા ના થાય એ જોવાની બધાની ફરજ છે। અબ ખબરો સે લગાતાર અપડેટ રહેના હુઆ આસાન બીઆરજી ન્યૂઝ આપકે મોબાઈલ સ્ક્રીન પર। આજ હી બીઆરજી ન્યૂઝ કી મોબાઈલ એપ ગૂગલ પ્લે સ્ટોર ઓર એપ સ્ટોર સે ડાઉનલોડ કરે ઓર ખબરો સે લગાતાર જુડે રહેં।